गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजे लैक्चर नंबर 15 एटले के लैक्चर नंबर 14 अधूरो भाग नी चर्चा आजना लैक्चर में करीशु। मित्रों, लैक्चर नंबर 14 ना अंदर आपणे समूह में आयनीकरण एन्थाल्पी सीख्या था। मित्रों, याद करावी दऊं कि कोईपण समूह में ज्यारे तमे ऊपर थी नीचे आवो छो त्यारे आयनीकरण एन्थाल्पीनुं मूल्य घटे छे। मित्रों, आयनीकरण एन्थाल्पीनुं मूल्य नो वधारो के घटाड़ो माटे जे अहींया बोर्ड ऊपर दर्शाव्या ए बे संबंध याद राखो। मित्रों, खास बराबर जोजो, आ बे संबंध याद राखशो एटले तमारा अंदर कॉन्सेप्ट क्लियर थई जशे। आयनीकरण एन्थाल्पी ए परमाणवीय त्रिज्याना व्यस्त प्रमाणमो, एच आयनीकरण एन्थाल्पी ए स्क्रीनिंग असरना व्यस्त प्रमाणमो। मित्रों, परमाणवीय त्रिज्या समूहमो ऊपरथी नीचे आवो छो एम परमाणवीय त्रिज्या वधे, तो आनो अर्थ एवो थयो कि परमाणवीय त्रिज्या वधती होय तो आयनीकरण एन्थाल्पी घटे। बीजू मित्रों, स्क्रीनिंग असर सौथी वधु प्रभावी क्यां छे? याद राखो, स्क्रीनिंग असरनो सौथी वधु प्रभाव समूहमो होय। जेम जेम नवी नवी कक्षाओ उमेराती जशे एम एम स्क्रीनिंग असर वधती जशे। अने मित्रों, स्क्रीनिंग असरनो वधारो तमने ग्रुपमो समूहमो ऊपरथी नीचे जोवा मळशे। ओके, क्लियर? हवे मित्रों, आजना लेक्चरमो आपणे चर्चा करीशुं आवर्तमो आयनीकरण एन्थाल्पी। क्या चर्चा करीशुं? आवर्तमो आयनीकरण एन्थाल्पी। मित्रों, आवर्तमो आयनीकरण एन्थाल्पी माटे पण आ बे ज संबंध काम लागशे। તમે બધા જાણો છો કે એક જ આવર્તના તત્વોમાં ડાબી બાજુથી જમણી બાજુએ જતાં પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે। જો પરમાણ્વીય ત્રિજ્યા ઘટતી હોય તો એનો મતલબ એવો થયો કે આયનીકરણ એન્થાલ્પી વધે। તો આપણે કહી શકીએ કે એક જ આવર્તના તત્વોમાં ડાબી બાજુથી જમણી બાજુએ જતાં આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધે છે। મિત્રો, શા માટે આયનીકરણ એન્થાલ્પી વધતી હશે? मित्रों, ज्यारे तमे एक ज आवर्तना तत्वों में डाबी बाजू थी जमणी बाजुए जसो ने त्यारे मुख्य क्वांटमांक एननु मूल्य बदलाशे नहीं। अने मुख्य क्वांटमांक एननु मूल्य बदलाय नहीं, आनो मतलब एवो थयो कि नवी कक्षाओ उमेराशे नहीं। जे इलेक्ट्रॉन हशे, नवो दाखल थनार इलेक्ट्रॉन, एनी एज कक्षा में उमेराशे। मित्रों, जो तमने देखातु होय तो जोई सको छो કે મેં આ પરમાણુની રચના બીજા આવર્તના તત્વો માટે કરી। બીજા આવર્તના તત્વો માટે આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા। મિત્રો, લિથિયમને જ્યારે તમે ઇલેક્ટ્રોનીય રચના લખો છો ત્યારે લખો છો 2-1। આનો મતલબ એવો થયો કે લિથિયમ માટે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હશે, રાઈટ? પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હશે। પણ લિથિયમ પછી તમે જ્યારે બેરેલિયમમાં જશો તો બેરેલિયમનો ઇલેક્ટ્રોન પણ એની જ કક્ષામાં ઉમેરાશે। બોરોનમાં જશો તો એના એ જ કક્ષામાં, કાર્બનમાં પણ એની જ કક્ષામાં, નાઇટ્રોજનમાં પણ એ, ઓક્સિજનમાં એ, ફ્લોરિનમાં એ, નિયોનમાં પણ એના એ જ અંદર ઉમેરાશે। એટલે કે બીજી કક્ષાના અંદર 8 ઇલેક્ટ્રોન ગોઠવાશે। બીજી કક્ષાના અંદર કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાશે? 8 ઇલેક્ટ્રોન ગોઠવાશે। આનો મતલબ એવો થયો કે કેન્દ્રથી જે બાહ્યતમ કક્ષા હશે એ કેન્દ્રથી બાહ્યતમ કક્ષાનું અંતર વધશે નહીં। કેન્દ્રથી બાહ્યતમ કક્ષાનું અંતર વધશે નહીં એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર સમાન જ રહેશે। પણ મિત્રો, સામે તમે જોઈ શકો છો કે એક જ આવર્તના તત્વોમાં જેમ જેમ તમે ડાબી બાજુથી જમણી બાજુએ જશો ને એમ પરમાણુ ક્રમાંક ક્રમશઃ વધશે। અને પરમાણુ ક્રમાંક ક્રમશઃ વધશે એટલે કેન્દ્રનો ધન વીજભાર વધતો જશે। મિત્રો, હવે ખાસ મહત્ત્વની વાત કે જેમ જેમ કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધતો જશે એમ એમ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જશે। કેન્દ્ર તરફ શું થશે મિત્રો? આકર્ષણ વધતું જશે। હવે તમે જાણો છો, કેન્દ્ર તરફ આકર્ષણ વધે એટલે એ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ આકર્ષાયેલા રહેશે। કેન્દ્રથી કેવા રહેશે? વધુ આકર્ષાયેલા। બીજું મિત્રો, તમે ભણી ગયા છો સ્ક્રીનિંગ અસર, કે અંદરની કક્ષાના જે ઇલેક્ટ્રોન હશે
એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટાડવા માટે એના ફરતી સ્ક્રીનિંગ અસર લાગુ પાડશે. પણ મિત્રો, એ પણ યાદ રાખો કે જ્યારે તમે આવર્તના અંદર ડાબી બાજુથી જમણી બાજુએ જતા હશો ને, ત્યારે સ્ક્રીનિંગ અસર કરતાં વધુ પ્રભાવ કોનો હશે? કેન્દ્રના ધન વીજભારનો. મિત્રો, આ વાક્યને ખૂબ સમજજો કે જ્યારે તમે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુએ જશો ને, ત્યારે સ્ક્રીનિંગ અસર કરતાં મહત્ત્વ વધુ કોનું હશે? કેન્દ્રના ધન વીજભારનું. આનો મતલબ કે સ્ક્રીનિંગ અસર કરતાં કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધુ પ્રભાવી હશે. એટલે જે સ્ક્રીનિંગ અસરનો પ્રભાવ હશે એનો વધારો હશે એ ઘટી જશે. એટલે સ્ક્રીનિંગ અસર ઘટી જાય એટલે પેલી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ શું થશે? આકર્ષણ વધી જશે. એટલે એમ કહી શકીશું કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે વધુ આકર્ષણથી જોડાયેલા હશે. જ્યારે આવા આકર્ષણથી જોડાયેલા ઇલેક્ટ્રોનને દૂર કરવો હશે તો એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઊર્જા કેવી આપવી પડશે? વધુ. મિત્રો, યાદ રાખો, જેમ જેમ કેન્દ્રનો ધન વીજભાર વધતો જશે એમ એમ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જશે, જેને પરિણામે એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઊર્જા વધુ આપવી પડશે. એટલે આપણે કહી શકીએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુએ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. વધવાનું કારણ જે તમે સમજી ગયા. મિત્રો, હંમેશા યાદ રાખો કે આવર્તના અંદર સ્ક્રીનિંગ અસરનો પ્રભાવ કેન્દ્રના ધન વીજભાર કરતાં ઓછો હશે. આનો મતલબ એવો થયો કે કેન્દ્રનો ધન વીજભાર હશે ને એ સ્ક્રીનિંગ અસરને વટાવી જશે. સ્ક્રીનિંગ અસરને કોણ વટાવી જશે? કેન્દ્રનો ધન વીજભાર, જેની પરિણામે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધી જશે, જેને પરિણામે એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઊર્જા વધુ આપવી પડશે. યાદ રહી ગયું મિત્રો? એ પણ યાદ રાખો, આવર્તમાં મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય બદલાતું નથી. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો. ઓકે મિત્રો, સ્ક્રીનશોટ લેવાઈ ગયો હશે. હવે મિત્રો, અહીં મેં બીજા આવર્તના તત્વો મૂક્યા છે મિત્રો, અને એ બીજા આવર્તના તત્વોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો લખેલા છે. મિત્રો યાદ રાખજો, આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH1ના મૂલ્યો મેં લખેલા છે. મિત્રો એ પણ કહી દઉં, જો ભૂલી ગયા હોય તો આયનીકરણ એન્થાલ્પીમાં થતા ફેરફારને ડેલ્ટા IH વડે દર્શાવાય. આયનીકરણ એન્થાલ્પીમાં થતા ફેરફારને ડેલ્ટા IH વડે દર્શાવાય જ્યારે આયનીકરણ એન્થાલ્પીનો એકમ કિલો જુલ પ્રતિ મોલ છે. યાદ રાખજો મિત્રો, આયનીકરણ એન્થાલ્પીનો એકમ કિલો જુલ પ્રતિ મોલ છે. મિત્રો, અહીંયા મેં બીજા આવર્તના તત્વો લિથિયમથી નિયોન સુધીના લખ્યા અને આ દરેક તત્વોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો લખ્યા. મિત્રો, લિથિયમની આયનીકરણ એન્થાલ્પી 520, બેરિલિયમની 899, બોરોનની 801, કાર્બનની 1086, નાઇટ્રોજનની 1402, ઓક્સિજનની 1314, ફ્લોરિનની 1681, નિયોનની 2081. મિત્રો તમે જોઈ શકો છો કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આવર્તમાં વધતું ગયું. પણ જે મિત્રો જોઈ રહ્યા હશે એમને ખાસ ધ્યાન આપજો. મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આ બે વચ્ચે અને આ બે વચ્ચે તમને અપવાદ જોવા મળ્યો હશે. મિત્રો તમે જાણો છો, ખરેખર બેરિલિયમ કરતાં બોરોનની આયનીકરણ એન્થાલ્પી વધુ હોવી જોઈએ. જો અહીંયા ધ્યાન આપજો બધા મિત્રો, બેરિલિયમ કરતાં બોરોનની આયનીકરણ એન્થાલ્પી વધુ હોવી જોઈએ, અહીંયા તમને ઘટેલી જોવા મળી. એના પછી કાર્બનમાં વધી, એના પછી નાઇટ્રોજનમાં વધી, પણ તમે જોઈ શકો છો ઓક્સિજનમાં ઘટી. એટલે હું કહી શકું છું અને તમે પણ ધ્યાનથી સાંભળજો, બેરિલિયમ અને બોરોન વચ્ચે અપવાદરૂપ, નાઇટ્રોજન અને ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી વચ્ચે અપવાદરૂપ. આમ આપણે શું કહીએ છીએ કે એક જ આવર્તના તત્વોમાં ડાબી બાજુથી જમણી બાજુએ જતાં આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધે, છતાં આ બંને વચ્ચે અપવાદરૂપ જોવા મળ્યા. શા માટે અપવાદરૂપ જોવા મળ્યા એની ચર્ચા હવે કરીએ મિત્રો. પહેલાં તમે આનો સ્ક્રીનશોટ બાકી રહી ગયો હોય તો લઈ શકો છો મિત્રો.
चलो मित्रों, हवे आपणे बेरेलियम अने बोरोनना अपवादनी चर्चा करीशुं। मित्रों, बेरेलियमनी प्रथम आयनीकरण एन्थाल्पी 899 किलो जूल प्रति मोल, ज्यारे बोरोननी प्रथम आयनीकरण एन्थाल्पी 801 किलो जूल प्रति मोल। मित्रों, तमे जोयुं हमणां ज कि बेरेलियम करता बोरोननो परमाणु क्रमांक वधु, बेरेलियमनी सापेक्षे बोरोन जमणी बाजू। तो खरेखर बोरोननी आयनीकरण एन्थाल्पी बेरेलियम करता वधु होवी जोईए, एना बदले बेरेलियम करता बोरोननी प्रथम आयनीकरण एन्थाल्पी ओछी छे। शा माटे मित्रों? तो हवे एने जोईए। मित्रों, बेरेलियमनी इलेक्ट्रॉनीय रचना 1s2 2s2, बोरोननी इलेक्ट्रॉनीय रचना 1s2 2s2 2p1। मित्रों, तमे जोई सको छो के बेरेलियमनी संयोजकता कक्षाना बे इलेक्ट्रॉन 2s कक्षकमां रहेला छे, ज्यारे बोरोननी संयोजकता कक्षाना अंदर 2p कक्षकमां एक इलेक्ट्रॉन रहेलो छे। मित्रों, हवे सौथी महत्वनी वात आवी के आ बन्नेना मूल्यों ऊपर जोईने तमे एम कही सको के आनो एक इलेक्ट्रॉन दूर करवा करता 2p कक्षकनो एक इलेक्ट्रॉन सरळताथी दूर थई शके। तो शा माटे मित्रों? मित्रों, तमे प्रकरण नंबर 2ना अंदर शीखी गया छो, पहली वात के अहींया बन्ने इलेक्ट्रॉन युग्मित अवस्थामां तमे जोई रह्या छो। कई अवस्थामां जोई रह्या छो? युग्मित। જ્યારે બંને ઇલેક્ટ્રોન અને એ પણ સંયોજકતા ઇલેક્ટ્રોન જ્યારે યુગ્મિત અવસ્થામાં હોય અને એની કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગઈ હોય તો એ બનતી રચના સ્થાયી ગણાય। મિત્રો, મારું વાક્ય સમજજો, એની સંયોજકતા કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગઈ હોય તો એ બનતી રચના સ્થાયી હોય, આની 2s કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગઈ, 2s કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગઈ એટલે આ રચના સ્થાયી બની। બીજું કે આની 2s કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગઈ પણ 2p કક્ષકના અંદર જ્યારે તમે ઇલેક્ટ્રોન જોશો ને તો એ ઇલેક્ટ્રોન કેવો દેખાય છે તમને મિત્રો? અયુગ્મિત ઇલેક્ટ્રોન। આ ઇલેક્ટ્રોન કેવો છે મિત્રો? અયુગ્મિત ઇલેક્ટ્રોન। અને અયુગ્મિત ઇલેક્ટ્રોન બનવાની સાથે સાથે આ રચના કેવી બનશે? અસ્થાયી રચના બનશે। અયુગ્મિત ઇલેક્ટ્રોનની સાથે સાથે આ રચના કેવી બનશે? અસ્થાયી બનશે। બીજું મિત્રો, કે આ ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કેમ કરી શકાય? 2s ઇલેક્ટ્રોન કરતાં 2p ઇલેક્ટ્રોન સરળતાથી શા માટે દૂર થશે? મિત્રો, તમે બધા જાણો છો કે એસ કક્ષક ગોળાકાર હોય અને એસ કક્ષક ગોળાકાર હોવાના કારણે એસ કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ બધી બાજુથી આકર્ષણ સમાન હોય। બીજા નંબરમાં એસ કક્ષકનો ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે વધુ આકર્ષાયેલો હોય, ત્યારે એસ કક્ષકના ઇલેક્ટ્રોનને દૂર કરવા હોય તો એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઊર્જા વધુ આપવી પડે। બીજી વાત કે પી કક્ષક કેન્દ્રથી થોડેક દૂર હોય, પી કક્ષક કેન્દ્રથી થોડેક દૂર હોય, કેન્દ્રથી સૌથી નજીક એસ કક્ષક, એનથી દૂર પી કક્ષક હોય, પી કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું હોય, પી કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું હોય, જેને પરિણામે આવી પી કક્ષકનો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થશે। બીજું કે આ ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા પછી જે બનતી રચના હશે ને સ્થાયી બનશે। પી કક્ષકનો એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા પછી બનતી રચના કેવી હશે? સ્થાયી હશે। કેવી રચના બનશે? સ્થાયી। એટલે બોરોન પોતાની 2p કક્ષકમાં રહેલો એક ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરી શકશે। કોની સાપેક્ષમાં? બેરેલિયમની 2s કક્ષકની સાપેક્ષમાં। મિત્રો, તમને સમજણ પડી હશે કે બેરેલિયમના ઇલેક્ટ્રોન બેરેલિયમની સંયોજકતા કક્ષામાં રહેલા
एक इलेक्ट्रॉन ने दूर करवा करता बोरोन में रहेला एक इलेक्ट्रॉन ने सरलताथी दूर करी सको छो। केम तो फरी थी जुओ, जयरे बेरिलियम में थी एक इलेक्ट्रॉन दूर करवानो थसे त्यारे एनी 2s कक्षक में थी करवानो थसे। मित्रों अहीं 2s कक्षक ना अंदर रहेला बन्ने इलेक्ट्रॉन युग्मित छे। मित्रों युग्मित होवानी साथे साथे s कक्षक इलेक्ट्रॉन थी संपूर्ण भराई गई। s कक्षक इलेक्ट्रॉन थी संपूर्ण भराई गई तो बनती रचना एना माटे स्थायी बनी। अने मित्रों हमेशा याद राखो, स्थायी अवस्था में थी इलेक्ट्रॉन दूर करवो होय तो एना माटे ऊर्जा वधु आपवी पड़े। साथे साथे अहीं s कक्षक एक गोलाकार होय छे अने गोलाकार होवाने कारणे एना इलेक्ट्रॉन केन्द्र तरफ बधी बाजू थी आकर्षण समान रहेशे। एटले एम कही शकाय कि आ 2s कक्षकना अंदर रहेला इलेक्ट्रॉन केन्द्र साथे वधु आकर्षायेला हशे, माटे एवा इलेक्ट्रॉन ने दूर करवा माटे ऊर्जा वधु आपवी पड़शे, जेने परिणामे एनी आयनीकरण एन्थाल्पीनुं मूल्य पण वधी जशे। ज्यारे बोरोननी वात करशो त्यारे बोरोननी संयोजकता कक्षकनो जे कक्षामां रहेली कक्षकनो एक इलेक्ट्रॉन दूर करवानो थशे तो ए पहेलो इलेक्ट्रॉन 2p कक्षकमांथी थशे। मित्रों तमे जोई शको छो के फरीथी अहींया हूँ बतावी दऊं કે એની 2p કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન રહેલો છે અને એ પણ કેવી કહેવાય, અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક। શબ્દ યાદ રાખજો, અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સાથે સાથે એના ઇલેક્ટ્રોનની અવસ્થા અયુગ્મિત છે અને અયુગ્મિત રચના હોવાના કારણે બોરોનની આ રચના બોરોન માટે કેવી બનશે, અસ્થાયી બનશે। બીજી વાત કે બોરોનનું છેલ્લો ઇલેક્ટ્રોન એની 2p કક્ષકમાં રહેલો છે। મિત્રો 2p કક્ષક કે જે 2s કરતાં દૂર હોય એટલે એમ કહી શકાય કે 2p કક્ષક એ કેન્દ્રથી થોડેક દૂર આવેલી હોય। થોડેક દૂર આવેલી હોવાના કારણે 2p કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું હોય અને આકર્ષણ ઓછું હોવાના કારણે આ ઇલેક્ટ્રોનને તમે સરળતાથી દૂર કરી શકશો। આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર તો થઈ જશે પણ એના પછી જે બોરોન માટે બનતી રચના હશે એમાં 2s માં ફક્ત 2 જ ઇલેક્ટ્રોન રહેશે। મતલબ એક ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી 2s પાસે જે અવસ્થા પ્રાપ્ત થશે ને એ સ્થાયી અવસ્થા બનશે। એટલે કે અસ્થાયી અવસ્થામાંથી એ સ્થાયી અવસ્થામાં આવવા માટે એની 2p કક્ષકનો એક ઇલેક્ટ્રોન એ સરળતાથી દૂર કરી દેશે અને 2p કક્ષકનો એક ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ ગયા પછી બનતી રચના એના માટે સ્થાયી બનશે, જેને પરિણામે એમ કહી શકાય કે બેરેલિયમની સાપેક્ષે બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે। કારણ એક જ કે બેરેલિયમમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો થશે તો 2s કક્ષકમાંથી થશે, બોરોનમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો થશે તો 2p કક્ષકમાંથી થશે। 2s કરતાં 2p ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકાય, કારણ તમે જાણો છો કે અહીં ઇલેક્ટ્રોન s કક્ષકમાં અને s કક્ષક કેવી હશે, ગોળાકાર, જેને પરિણામે બધી બાજુથી કેન્દ્ર તરફ આકર્ષણ એનું કેવું રહેશે, સમાન રહેશે અને કેન્દ્ર સાથે આકર્ષણ વધુ હોવાના કારણે એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઊર્જા કેવી આપવી પડે મિત્રો, વધુ। જ્યારે બોરોનના અંદર છેલ્લો ઇલેક્ટ્રોન p કક્ષકમાં રહેલો હશે અને p કક્ષક એ કેન્દ્રથી દૂર આવેલી હશે જેને પરિણામે p કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું, જેનું આકર્ષણ ઓછું એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઊર્જા કેવી આપવી પડે મિત્રો, ઓછી આપવી પડે। માટે કહી શકીશું કે બેરેલિયમ કરતાં બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઓછા હોય છે। મિત્રો સ્ક્રીનશોટ લઈ શકો છો, પછી આપણે ચર્ચા કરીએ નાઇટ્રોજન અને ઓક્સિજનની અપવાદ। ચલો મિત્રો સ્ક્રીનશોટ લેવાઈ ગયો હશે, ઓકે હવે આપણે ચર્ચા કરીશું નાઇટ્રોજન અને ઓક્સિજનની।
चलो मित्रों, नाइट्रोजन नो परमाणु क्रमांक केटलो? तो नाइट्रोजन नो परमाणु क्रमांक 7। इलेक्ट्रॉन रचना 1s2 2s2 2p3, राइट ने मित्रों? 1s2 2s2 2p3। चलो ऑक्सीजन नी इलेक्ट्रॉनीय रचना 1s2 2s2 2p4 આવી ગઈ મિત્રો। ચલો મિત્રો, આની 2p કક્ષકના અંદર કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? તો આની 2p કક્ષકના અંદર 3 ઇલેક્ટ્રોન। પહેલી ગોઠવણી કેવી થાય મિત્રો? અર્ધપૂર્ણ। અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોનથી કક્ષક પૂર્ણ ભરાઈ ગઈ। જ્યારે ઓક્સિજનની વાત કરીશું તો ઓક્સિજનના અંદર એની 2p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? તો એની 2p કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 4। જ્યારે અર્ધપૂર્ણ ભરાઈ ગઈ કક્ષક, પછી ઇલેક્ટ્રોનના યુગ્મીકરણની શરૂઆત થશે। શું થશે મિત્રો? ઇલેક્ટ્રોનના યુગ્મીકરણની શરૂઆત, જેને પરિણામે ઓક્સિજનનો ચોથો ઇલેક્ટ્રોન એની 2px કક્ષકમાં ઉમેરાશે। જોઈ શકો છો મિત્રો। ચલો, આની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH1 કેટલી હતી? આની નાઇટ્રોજનની 1402 કિલો જૂલ પ્રતિ મોલ। જ્યારે ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી હતી 1314 કિલો જૂલ પ્રતિ મોલ। ચલો ક્લિયર મિત્રો? હવે તમે જોઈ શકો છો કે નાઇટ્રોજન કરતાં ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક વધુ। નાઇટ્રોજનની સાપેક્ષે ઓક્સિજન જમણી બાજુ। તો ખરેખર આયનીકરણ એન્થાલ્પી નાઇટ્રોજન કરતાં કોની વધુ હોવી જોઈએ? ઓક્સિજનની। છતાં પણ તમે જોઈ શકો છો કે ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી નાઇટ્રોજન કરતાં ઓછી। કેમ આવું? ચલો એને સમજીએ મિત્રો। હવે વાત આવી કે નાઇટ્રોજનના અંદર 2p3 પ્રકારની ઇલેક્ટ્રોનીય રચના સંયોજકતા કક્ષામાં, જ્યારે ઓક્સિજનના અંદર 2p4 પ્રકારની ઇલેક્ટ્રોનીય રચના। મિત્રો હવે ધ્યાન આપજો, આ વાક્ય ખૂબ અગત્યનું છે, હંમેશા યાદ રાખજો। જેની ઇલેક્ટ્રોનીય રચનાના અંદર આવી પી કક્ષક px py અને pz જ્યારે મિત્રો અર્ધપૂર્ણ ભરાયેલી હોય, વાક્યને સમજજો, અર્ધપૂર્ણ ભરાયેલ હોય ત્યારે બનતી રચના સ્થાયી ગણાશે। ધ્યાનથી સાંભળજો, એની px માં એની py માં અને pz માં એક એક ઇલેક્ટ્રોન હોય ત્યારે એવી ઇલેક્ટ્રોનીય રચનાને અર્ધપૂર્ણ ભરાયેલ ઇલેક્ટ્રોનીય રચના કહેવાય। અર્ધપૂર્ણ કેવી બોલશો? અર્ધપૂર્ણ। અને અહીંયા બધા ઇલેક્ટ્રોન કેવા હશે? અયુગ્મિત હશે। જ્યારે ઓક્સિજનની વાત આવશે ત્યારે ઓક્સિજનના અંદર 4 ઇલેક્ટ્રોન થયા। સર્વપ્રથમ અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચનાથી ભરાઈ જશે। ઇલેક્ટ્રોનથી ભરાઈ ગયા પછી નવો ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થશે ત્યારે ઇલેક્ટ્રોનના યુગ્મીકરણની શરૂઆત થશે। પ્રકરણ નંબર 2 શીખીને આવ્યા, અહીંયા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થયું। હવે વાત આપણે એ કરીએ કે આ રચના કેવી મેં લખી? અર્ધપૂર્ણ ભરાયેલી રચના સ્થાયી। મિત્રો આ જે ઇલેક્ટ્રોનીય રચના ઓક્સિજનની મેં લખી છે મિત્રો, એની 2p કક્ષક માટે એ રચના અસ્થાયી હશે। કેમ? તો હવે સમજીએ મિત્રો। હંમેશા યાદ રાખો એક વાક્ય, સ્થાયી રચનામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય, હમણાં જ મેં કહ્યું કે સ્થાયી રચનામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો ઊર્જા વધુ આપવી પડે, જ્યારે અસ્થાયી રચનાનો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકે। હવે સમજીએ આવું કેમ કે ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી। મિત્રો યાદ કરો, હવે મહત્વની વાત આવી કે આયનીકરણ એન્થાલ્પી બે બાબતો પર આધાર રાખે છે, મેં અહીંયા લખ્યું હતું। આયનીકરણ એન્થાલ્પી બે બાબતો, લગભગ 13મા લેક્ચરમાં લખ્યું હશે મેં કે આયનીકરણ એન્થાલ્પી બે બાબતો પર આધાર રાખે, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ અને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ। મિત્રો આ બીજા પોઈન્ટની ચર્ચા કરીશું કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ। મિત્રો હવે મહત્વની વાત
के ऑक्सीजन की इलेक्ट्रॉनीय रचना में जयरे चौथो इलेक्ट्रॉन दाखल थे एनी पी एक्स कक्षक में टू पी एक्स कक्षक में त्यारे अँ इलेक्ट्रॉन इलेक्ट्रॉन वच्चे मित्रों ध्यान थी सांभळजो इलेक्ट्रॉन इलेक्ट्रॉन वच्चे अपाकर्षण थशे। हाँ सांभळजो खास कि जयरे ऑक्सीजन की रचना में चौथो इलेक्ट्रॉन टू पी एक्स कक्षक में दाखल थशे त्यारे बे इलेक्ट्रॉन इलेक्ट्रॉन वच्चेनुं अपाकर्षण वधी जशे। मित्रों तमे बधा जाणो छो કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જાય ત્યારે એ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય। હવે તમે જાણો છો કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય તો એવા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર સાથે આકર્ષણ ઘટી જાય, અંતર વધે આકર્ષણ ઘટે, એટલે શું થશે આ બંને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધશે। અપાકર્ષણ વધવાના કારણે એની પી એક્સ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જશે, આકર્ષણ ઘટી જશે। આકર્ષણ ઘટે મિત્રો તો એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઊર્જા ઓછી આપવી પડે। યાદ રાખજો ખાસ અગત્યનું કે ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી નાઇટ્રોજન કરતાં શા માટે ઓછી, તો એક જ કારણ જવાબદાર કે એની ટુ પી એક્સ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ હશે। અને આવો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધવાના કારણે એવા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જશે। કેન્દ્રથી દૂર ગયું એટલે મતલબ કેન્દ્રથી અંતર વધ્યું, અંતર વધ્યોનો અર્થ એવો થયો આકર્ષણ ઓછું થયું। આકર્ષણ ઓછું થયું તો એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઊર્જા ઓછી આપવી પડે। મિત્રો બીજી વાત કે આ એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા પછી જોજો ધ્યાનથી સાંભળજો, આ એક ઇલેક્ટ્રોન જેવો દૂર થઈ જશે ત્યારે જે નવી ઇલેક્ટ્રોનીય રચના એ ધારણ કરશે ને એ સ્થાયી બનશે। કેમ સ્થાયી? તો ઉપરના જેવી રચના બની, જુઓ મિત્રો અયુગ્મિત ઇલેક્ટ્રોનથી ભરાશે અને અયુગ્મિત ઇલેક્ટ્રોનથી ભરાતી રચના કેવી હશે? સ્થાયી। એટલે ઓક્સિજન સ્થાયી અવસ્થામાં આવવા માટે પોતાની પી એક્સ કક્ષકનો એક ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરી શકશે, માટે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે। જ્યારે નાઇટ્રોજન માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓક્સિજન કરતાં વધુ હશે। શા માટે? તો ધ્યાનથી સાંભળો, જેની પી કક્ષકો ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલી હોય એ રચના કેવી બનશે મિત્રો? એ રચના સ્થાયી બનશે। અને મેં કહ્યું એ પ્રમાણે સ્થાયી રચનામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઊર્જા વધુ આપવી પડશે, એટલે આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થશે નહીં। સરળતાથી દૂર કોણ થશે? ઓક્સિજનનો ચોથો ઇલેક્ટ્રોન। માટે એમ કહી શકીએ કે નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે, કારણ એક જ કે ઓક્સિજન માટે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધુ અને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય, કેન્દ્રથી દૂર જાય એટલે કેન્દ્ર સાથેનું આકર્ષણ ઘટે, આકર્ષણ ઘટે તો એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઊર્જા ઓછી આપવી પડે। મિત્રો સમજણ પડી ગઈ હશે, આનો સ્ક્રીનશોટ લઈ શકો છો। ચલો મિત્રો સ્ક્રીનશોટ લેવાઈ ગયો હશે? હા, હવે કોન્સેપ્ટ બેઝ વસ્તુ શીખીએ મિત્રો। સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય તો હવે કોન્સેપ્ટ બેઝ વસ્તુ શીખીએ જે સમજીએ ખાસ। મિત્રો હવે જ્યારે આવર્તમાં સાંભળજો, આવર્તમાં તત્વોને આયનીકરણ એન્થાલ્પીના ક્રમમાં ગોઠવવાની વાત આવે, આયનીકરણ એન્થાલ્પીના ક્રમમાં જ્યારે ગોઠવો ને ત્યારે એક ક્રમ યાદ રાખજો। કયો ક્રમ? તો પહેલાં કોને ગોઠવવાના? સમૂહ એકના તત્વો, સમૂહ એક કરતાં સમૂહ 13ની આયનીકરણ એન્થાલ્પી વધુ, પછી કોની? પછી સમૂહ નંબર 2 આવશે। કયો?
समूह नंबर बे, पछी समूह चौद आवशे, पछी समूह सोल, समूह पंदर, समूह सत्तर, समूह अठार। जो जो मित्रों आ खास महत्व तमे क्यारे भूल नहीं करी सको। पहला समूह नु तत्व होय, क्या समूह नु? पहला समूह नु। पछी क्या समूह नु लेवानु? तेरमा। केम? तो समूह तेर ने बेमो अपवाद हतो मित्रों। समूह तेर नु तत्व बोरोन, समूह बे नु तत्व बेरेलियम। याद करो भूली न गया होय तो, पहला बोरोन नी आयनिक एन्थाल्पी ओछी हती, बेरेलियम नी वधु हती। ज्यारे पंदर अने सोल समूह वच्चे ऑक्सिजन नी ओछी हती, नाइट्रोजन नी वधु हती। एटले आयनीकरण एन्थाल्पी नो क्रम आ जाळवी राखजो। केवी रीते? तो चलो समूह एकनू तत्व लईए सोडियम, अथवा तो बीजो आवट लईए समूह एकनू लिथियम। लिथियम पछी वधु कोनी आयनीकरण एन्थाल्पी? तो बोरोननी। बोरोनथी वधु कोनी? तो बेरेलियमनी। बेरेलियमथी वधु कोनी? बोलो। चौदमा समूहनું કાર્બન, સોળમા સમૂહનું ઓક્સિજન, પંદરમા સમૂહનું નાઇટ્રોજન, સત્તરમા સમૂહનું ફ્લોરિન, અઢારમા સમૂહનું નિયન। આ સાચો ક્રમ થયો। બાકી આપણે બોલતા શું? એક જ આવર્તના તત્વોમાં ડાબી બાજુથી જમણી બાજુએ જતા આયનીકરણ એન્થાલ્પી વધે, પણ ક્રમ કેવો લેવાનો? પહેલાં સમૂહ એક, પછી સમૂહ તેર, પછી સમૂહ બે, સમૂહ ચૌદ, સમૂહ સોળ, સમૂહ પંદર। સોળ, પંદર, સત્તર અને અઢાર, એટલે કે આ બે વચ્ચે અપવાદ આવ્યો અને આ બે વચ્ચે અપવાદ આવ્યો। ક્રમ આ જ યાદ રાખજો અને આ ક્રમે જ ગોઠવવાના। પહેલો સમૂહ તેરમો, બીજો ચૌદમો, સોળમો, પંદરમો, સત્તરમો અને અઢારમો। આ ક્રમ પ્રમાણે તત્વોને ગોઠવવાના। ઓકે મિત્રો, સ્ક્રીનશોટ લઈ લો। ચલો મિત્રો, હવે અંતિમ ભાગમાં આપણે આયનીકરણ એન્થાલ્પીના સાચા ક્રમમાં તત્વોને ગોઠવીશું। મિત્રો, જેને થિયરી સમજણ પડી ગઈ છે મિત્રો, એ લોકો આ તત્વોને સરળતાથી ગોઠવી શકશે। ચલો મિત્રો, પહેલી ગોઠવણી નો ક્રમ મેં લખીને આપ્યો છે મિત્રો, એ ક્રમ તદ્દન સાચો છે। કેવી રીતે? એને સમજીએ મિત્રો। સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને સિલિકોન। પહેલાં તો તત્વને ઓળખો મિત્રો, આ ચારે ચાર તત્વો એક જ આવર્તના, આવર્ત નંબર ત્રણના તત્વો। પણ મેં તમને મેં કહેલું મિત્રો કે જ્યારે આયનીકરણ એન્થાલ્પીના અંદર તત્વોને આવર્તમાં ગોઠવવાના આવે ત્યારે તમારે ક્રમ શું યાદ રાખવાનો? તો પહેલાં સમૂહ એક, પછી સમૂહ તેર, પછી સમૂહ બે, ચૌદ, સોળ, પંદર, સત્તર અને અઢાર। હવે મિત્રો, આ સમૂહ એકનું તત્વ, આ સમૂહ બેનું, સમૂહ તેરનું અને સમૂહ ચૌદનું। મિત્રો, હવે મહત્વની વાત એક જ કે અહીંયા બે વચ્ચે અપવાદ આવશે। કોના બે વચ્ચે? તો મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ વચ્ચે। તમે જાણો છો એ પ્રમાણે મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એલ્યુમિનિયમ કરતાં વધુ હોય, કારણ કે મેગ્નેશિયમ સમૂહ બેનું, એલ્યુમિનિયમ સમૂહ તેરનું। ઓકે, ક્લિયર? તો જોઈ શકો છો સોડિયમ કરતાં મેગ્નેશિયમની વધુ, રાઈટ? મેગ્નેશિયમની વધુ, એના કરતાં એલ્યુમિનિયમની ઓછી, એના કરતાં સિલિકોનની વધુ। ક્લિયર? આ બે વચ્ચે અપવાદરૂપ, હંમેશા આટલું યાદ રાખો, એલ્યુમિનિયમ કરતાં મેગ્નેશિયમની વધુ હોય, એલ્યુમિનિયમ સમૂહ તેરનું, મેગ્નેશિયમ સમૂહ બેનું, એટલે સમૂહ બેની પેલો સમૂહ તેર, સમૂહ તેર કરતાં સમૂહ બેની આયનીકરણ એન્થાલ્પી વધુ હોય। ક્લિયર? ચલો મિત્રો, આને ગોઠવો બીજાને, બીજા તને ગોઠવવા જશો તો આ બંને એક જ સમૂહના તત્વો, આ બંને પણ એક જ સમૂહના તત્વો। મેં તમને અગાઉ કહેલું છે મિત્રો, જ્યારે જ્યારે આ પ્રકરણ ભણો છો ત્યારે તમારા પાસે આવર્ત કોષ્ટક હોવું જરૂરી છે મિત્રો। હવે આ ડાબી બાજુ અને આ જમણી બાજુ, હવે મિત્રો મને કહો કે આ બંનેમાં પહેલું કોણ આવશે?
કોની આયનીકરણ એન્થાલ્પી ઓછી, આ બેમાં આ સમૂહ બેના તત્વો છે. જુઓ તમારું આવર્ત કોષ્ટક, આ સમૂહ 16ના, આ સમૂહ 18નું. આવર્ત કોષ્ટક જોશો તો ડાબી બાજુ આ આવ્યા, આ બે તત્વો, આ જમણી બાજુ, આ બે કરતાં આની વધુ જ હોય. હવે આ બેમાં કોની સૌથી ઓછી, તો સૌથી ઓછી બેરિયમની, બેરિયમ કરતાં વધુ કેલ્શિયમની. થઈ ગયા. સમૂહ બે જુઓ તમારા આવર્ત કોષ્ટકમાં, બેરિયમ નીચે હશે, કેલ્શિયમ ઉપર હશે, એટલે આની સૌથી ઓછી. સમૂહમાં ઉપરથી નીચે જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે એટલે આની સૌથી ઓછી, આની વધુ. આ બે 16મા સમૂહમાં જુઓ, ચલો તો પહેલું કોણ આવે? સેલેનિયમ. પછી કોણ આવે? સલ્ફર. સેલેનિયમ નીચે, સલ્ફર ઉપર, અને છેલ્લે કોણ આવશે? આર્ગોન. આ ક્રમ આવશે. ચલો મિત્રો, આ ગોઠવી દો ફટાફટ જાતે. સમૂહ નંબર 2ના તત્વો છે બધા જ. ચલો ગોઠવી દો. શું યાદ રાખવાનું? સમૂહમાં ઉપરથી નીચે જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઘટે. તો પહેલું કોણ આવે? સૌથી ઓછી સ્ટ્રોન્સિયમ. સ્ટ્રોન્સિયમ કરતાં વધુ કેલ્શિયમ. કેલ્શિયમ કરતાં વધુ મેગ્નેશિયમ. અને મેગ્નેશિયમ કરતાં વધુ બેરિલિયમ. થઈ ગયો ક્રમ. ચલો આ ગોઠવો. આ બંને એક જ સમૂહના, પહેલાં આ બેમાંથી ગોઠવણી થશે. ચલો આ બંને એક જ સમૂહના, ત્રીજા આવર્તનું, આ ચોથા આવર્તનું. તો સૌથી ઓછી પોટેશિયમની, રાઈટ ને? સમૂહમાં ક્યાં આવ્યું? નીચે. એના કરતાં વધુ સોડિયમની. એના કરતાં વધુ કોની આવશે? બેરેલિયમ. બેરેલિયમ જમણી બાજુ. ચલો ગોઠવી દો. ઇઝી ગોઠવી શકશો. જોજો ભૂલ ન કરતા, બે વચ્ચે અપવાદ આવશે. ગોઠવો જાતે. ચલો મિત્રો, પહેલું કયું આવશે? લિથિયમ. એક જ આવર્તના તત્વો. લિથિયમ કરતાં વધુ બોરોન. બોરોન કરતાં વધુ બેરિલિયમ. બેરિલિયમ કરતાં વધુ કાર્બન. જેને આ ક્રમ ગોઠવ્યો એને સાચો. ચલો એક જ સમૂહ આવ્યો, ફટાફટ ગોઠવાઈ જશે. ઇઝી. આ બંને ગોઠવી દો, છઠ્ઠું અને સાતમું. આઠમું એ જાતે ગોઠવી શકશો. ચલો મિત્રો જાતે ગોઠવી દો. ચલો આમાં શું આવશે? છઠ્ઠામાં લિથિયમ. એના કરતાં વધુ સોડિયમ. એના કરતાં વધુ પોટેશિયમ. એના કરતાં વધુ રુબિડિયમ. એના કરતાં વધુ સીઝિયમ. સમૂહમાં જવાનું છે. મિત્રો આ સાચું છે ખોટું? સાચું ખોટું? તો તદ્દન ખોટું. સમૂહમાં આવ્યા, સમૂહમાં ઉપરથી નીચે આવીએ તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. સમૂહમાં શું થશે? ઘટશે. તો ક્રમ કેવો આવશે? ક્રમ આવો આવશે. કેવો ક્રમ આવશે? આ રીતનો. સૌથી વધુ લિથિયમ, આમ ઘટતી જશે. આ ક્રમ આવ્યો. આવ્યો. ચલો આને ગોઠવો. બોલો, ચડતો ઉતરતો જે ક્રમ ગોઠવવો એ ગોઠવી નાખો મિત્રો. સૌથી વધુમાં વધુ, બોલો મિત્રો, બ્રોમિનની. બ્રોમિન કરતાં ઓછી, સોરી, આયોડિનની. સૌથી આયોડિન. આયોડિન પછી બ્રોમિન. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, પછી ક્લોરિન, પછી ફ્લોરિન. આ ક્રમ. ચલો આ તો આવડશે ઇઝીલી. પહેલું લિથિયમ. લિથિયમથી વધુ બોરોન. બોરોનથી વધુ બેરિલિયમ. બેરિલિયમથી વધુ કાર્બન. રાઈટ. આ બેમાં યસ ઓક્સિજન, નાઇટ્રોજન. એના કરતાં વધુ ફ્લોરિન. ગોઠવાઈ ગયા છે ક્રમ. ગોઠવી દો. સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. ચલો ઓકે. હવે ગોઠવાઈ ગયા ને? ચલો મિત્રો, હવે હું એક ઇલેક્ટ્રોનિય રચના લખું છું. જોજો મિત્રો, બે ત્રણ ઇલેક્ટ્રોનિય રચના લખું છું. આને એક સોલ્વ કરીએ. 1s2
2s2 2p6, 1s2 2s2 2p6, 3s1, ओके, 1s2 2s2 2p5। आ त्रण इलेक्ट्रॉनीय रचना लखी, जोजो मित्रों ध्यान थी सांभळजो, आ त्रण इलेक्ट्रॉनीय रचना मैं लखी, मने आ त्रण इलेक्ट्रॉनीय रचना मोथी एक जवाब आपो कि कोनी द्वितीय आयनीकरण एन्थाल्पीनु मूल्य वधु हशे। द्वितीय आयनीकरण एन्थाल्पी, आ त्रण इलेक्ट्रॉनीय रचना मो कोनी द्वितीय आयनीकरण एन्थाल्पीनु मूल्य सौथी वधु हशे, विचारी को तमे। तो सौथी वधु आ इलेक्ट्रॉनीय रचना नु हशे, केम तो समझिए, पहलो इलेक्ट्रॉन दूर करवानो थसे एटले सामो थी थसे 3s1 मो थी, एनी s कक्षक मो एक ज इलेक्ट्रॉन छे मित्रों, एटले ए इलेक्ट्रॉन सरलता थी दूर थई जशे, पण ज्यारे बीजो इलेक्ट्रॉन दूर करवानो थसे त्यारे बाकी रहेली इलेक्ट्रॉनीय रचना आवी हशे। अने मित्रों एक वस्तु याद राखो, 2p6 नु अर्थघटन शुं थयुं, तो 2p6 नु अर्थघटन आवुं थयुं के एनी p कक्षक इलेक्ट्रॉन थी संपूर्ण भरायेली, अने ए पण केवी पूर्ण भरायेल इलेक्ट्रॉनीय रचना छे, पूर्ण भरायेल कक्षक छे मित्रों, अने पूर्ण भरायेल कक्षक होय ने त्यारे एम कही शकाय छे के सौथी वधु स्थायी रचना बने, केवी बने, सौथी वधु स्थायी। आनो एक इलेक्ट्रॉन दूर कर्या पछी ज्यारे बीजो इलेक्ट्रॉन दूर करवानो थसे त्यारे आ इलेक्ट्रॉनीय रचना आवीने ऊभी रहेशे। हवे आ इलेक्ट्रॉनीय रचनामांथी मानी लो आ इलेक्ट्रॉन दूर करवानो थाय त्यारे शुं थशे, जे इलेक्ट्रॉनीय रचना हशे ए पूर्ण भरायेली कक्षक हशे, અને પૂર્ણ ભરાયેલી કક્ષક એટલે સૌથી વધુ સ્થાયી। મિત્રો યાદ રાખો, પી કક્ષક હોય કે ડી કક્ષક હોય, ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય ને, સંપૂર્ણ, સંપૂર્ણ એટલે 6 ઇલેક્ટ્રોન કે 10 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય તો એ સૌથી વધુ સ્થાયી બને, અને સૌથી વધુ સ્થાયી રચનામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય ને તો ઊર્જા ખૂબ વધુ આપવી પડે, અને ઉર્જા ખૂબ વધુ આપવી પડતી હોવાના કારણે એમ કહી શકાય કે આ ત્રણ ઇલેક્ટ્રોનીય રચનામાં આ ઇલેક્ટ્રોનીય રચનાની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ હશે, કારણ કે એક ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી બાકી રહેલી ઇલેક્ટ્રોનીય રચના કેવી બનશે, પૂર્ણ ભરાયેલ કક્ષકવાળી, અને પૂર્ણ ભરાયેલ કક્ષકના અંદર સૌથી વધુ સ્થાયી રચના હોય, અને સૌથી વધુ સ્થાયી રચનામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો ઉર્જા સૌથી વધુ આપવી પડે, માટે આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકશે નહીં। અગાઉ મેં તમને સ્ક્રીનશોટ લઈ શકો છો, લઈ લીધો મિત્રો, સરસ। મિત્રો અગાઉ મેં તમને કહેલું આ વાક્યને સમજો, સોડિયમ કરતા મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધુ, પરંતુ સોડિયમ કરતાં મેગ્નેશિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ઓછી। આ વાક્યને સમજો, સોડિયમ કરતાં મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધુ હોય છે, પરંતુ સોડિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી મેગ્નેશિયમ કરતાં વધુ હોય છે, કેમ મિત્રો? તો તમે જાણો છો કે સોડિયમ પરમાણુ ક્રમાંક 11, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s1, મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક 12, ઇલેક્ટ્રોનીય રચના 1s2 2s2 2p6 3s2। મિત્રો અહીંયા 3s માં એક ઇલેક્ટ્રોન, અહીંયા 3s માં બે ઇલેક્ટ્રોન। મેં અગાઉ તમને કહેલું કે આની 3s કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે,
સંપૂર્ણ ભરાયેલી એટલે કેવી રચના કહેવાય? સ્થાયી રચના. અહીંયા એસ કક્ષક કેવી ભરાયેલી છે? અર્ધપૂર્ણ. અર્ધપૂર્ણ ભરાયેલી એટલે કેવી રચના બને? અસ્થાયી રચના. યાદ, એક વાક્ય મગજમાં યાદ રાખો, સ્થાયી રચનાનો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઉર્જા વધુ આપવી પડે, અસ્થાયી રચનાનો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય. એટલે સોડિયમમાંથી પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવાનો થશે 3s કક્ષકમાંથી, અને એની 3s કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે, અને એક જ ઇલેક્ટ્રોન હોવાના કારણે આ એક ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જશે. મેગ્નેશિયમના અંદર 3s બે ઇલેક્ટ્રોન, સ્થાયી રચના, એટલે આવા ઇલેક્ટ્રોનને દૂર કરવો હશે તો ઉર્જા વધુ આપવી પડશે. ઇલેક્ટ્રોન દૂર કરવો હશે તો વધુ ઉર્જા આપવી પડશે. ચલો માની લો કે આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ ગયો, થઈ ગયો. હવે સરળતાથી દૂર થઈ ગયો એક ઇલેક્ટ્રોન, એટલે એનએમાંથી બની ગયો Na+. Mg એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો એટલે બની ગયો Mg+1. હવે Na+ માટે ઇલેક્ટ્રોનીય રચના 1s2, 2s2, 2p6. Mg+ માટે ઇલેક્ટ્રોનીય રચના 1s2, 2s2, 2p6, 3s1. હવે મિત્રો, Mg-માંથી Mg+2 બનાવવું છે, અને Na-માંથી Na+2નું નિર્માણ કરવું હોય. સાંભળજો, Na+1ની ઇલેક્ટ્રોનીય રચના લખી, Mg+1ની લખી. ક્લિયર? હવે Na-માંથી Na+2 બનાવવો હોય તો બીજો ઇલેક્ટ્રોન 2p6માંથી દૂર કરવાનો થશે, મેગ્નેશિયમમાં 3s1માંથી દૂર કરવાનો થશે બીજો ઇલેક્ટ્રોન. સાંભળજો, હવે બીજો ઇલેક્ટ્રોન આ બંનેમાં સરળતામાંથી કોનો દૂર થાય? તો મિત્રો જોજો, એ આ રચના કેવી બની? આ રચના આ પ્રકારની બની. 2p6ના અંદર જોજો, અહીંયા 3s1 આ પ્રકારની બની. મિત્રો ધ્યાનથી સાંભળો, કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલ, હમણાં જ વાક્ય વાત કરી, પૂર્ણ ભરાયેલ. પૂર્ણ ભરાયેલ એટલે અતિસ્થાયી રચના બને. કેવી બને? અતિસ્થાયી રચના. આ રચના કેવી બનશે? અસ્થાયી રચના, અર્ધપૂર્ણ ભરાયેલી. એટલે હવે શું થશે? જ્યારે સોડિયમમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવાનો થશે તો એની 2p6માંથી દૂર કરવાનું થશે. અને મિત્રો 2p6 એટલે એની p કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગઈ, અને પૂર્ણ ભરાયેલી કક્ષકો કેવી હોય? અતિસ્થાયી. એટલે અતિસ્થાયી રચનામાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થશે નહીં. જ્યારે મેગ્નેશિયમનો બીજો ઇલેક્ટ્રોન 3s1માંથી દૂર કરવાનું થશે, અયુગ્મિત ઇલેક્ટ્રોન, અસ્થાયી, સરળતાથી દૂર થઈ શકશે. એટલે એમ કહી શકાય કે સોડિયમ કરતાં મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી, પણ સોડિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી મેગ્નેશિયમ કરતાં વધુ. બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય, એનેમાંથી Na+2 બનાવવો હોય, તો આમાંથી દૂર કરવાનું થશે, અને તો અતિસ્થાયી રચના છે. મિત્રો અતિસ્થાયી રચનામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો ઉર્જા હંમેશા વધુ આપવી પડે. જ્યારે Mg-માંથી Mg+2 બનાવવાનું હશે તો બીજો ઇલેક્ટ્રોન 3s કક્ષકમાંથી દૂર કરવાનું થશે, એમાં એક જ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકશે. એટલે આ વાક્ય તદ્દન સાચું બનશે. ક્લિયર મિત્રો? આયનીકરણ એન્થાલ્પીનો ભાગ લગભગ પૂર્ણ થયો, છતાં પણ એક ઉદાહરણ છે મિત્રો, એ પણ લઈ લઈએ. આપણા બુકનો કોયડા સ્વરૂપ જ હશે, એ ઉદાહરણ પણ લઈ લઈએ. ચલો ને એ કામ પૂરું થાય. એક જોજો મિત્રો, સોડિયમ આ ઉદાહરણ પણ સોલ્વ કરી દઈએ. સોડિયમ એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ΔIH1, સોડિયમની 496 કિલો જૂલ પ્રતિ મોલ, મેગ્નેશિયમની 737 કિલો જૂલ પ્રતિ મોલ, એલ્યુમિનિયમની 575 અથવા 760, આ બંનેમાંથી નક્કી કરીશું. જ્યારે સિલિકોનની લગભગ 786 કિલો જૂલ પ્રતિ મોલ. મિત્રો તમે જોઈ શકો છો કે આ એક જ આવર્તના તત્વો લખ્યા મેં. જોજો,
आ क्या तत्वों लख्या एक ज आवर्तना तत्वों। हवे मित्रों आपणो साचो क्रम शू बने आपणे शू कहीए छीए साचो क्रम तो साचा क्रम में एवं कहीशू कि आ ग्रुप नंबर एक नू जोजो ईजी सीखीए समूह एक आ समूह बे नू तत्व आ समूह तेर नू तत्व अने आ समूह चौदह नू। हवे मित्रों मैं क्रम कयो शीखवाड्यो आईनी कणे एन्थाल्पी गोठवानी आवे तो पहलो समूह एक एना करता वधु कोनी होय समूह तेर। समूह तेर कोण एल्युमिनियम। एना करता वधु कोण होय समूह बे मेग्नेशियम। एना करता वधु कोनी होय समूह चौदह सिलिकॉन। साचो क्रम आ थाय जे आपणे शीखी गया। याद राखो आवर्तमो गोठवाना आवे आवर्तमो त्यारे समूह एकना समूह तेर समूह बे समूह चौदह समूह सोळ पंदर सत्तर अठार आ क्रम ज याद राखवानो। हवे महत्वनी वात के जोजो सोडियमनी 496 एना करता मेग्नेशियमनी वधु होय ज। हवे एल्युमिनियमना अंदर आईनी कण एन्थाल्पी बे आपी छे 575 अने 760। हवे आ बन्नेमांथी साची कई हशे मित्रों 760 साची के 575 कहो। जो तमे 760 लेवा जशो तो मेग्नेशियम करता वधी जशे तो आ क्रम साचो पड़े नहीं। पण आ क्रम साचो तो कई होय 575 केम इजीली वस्तु मित्रों के मेग्नेशियम माटे 1s2 2s2 2p6 3s2 एल्युमिनियम माटे 1s2 2s2 2p6 3s2 3p1 અહીંયા શું થશે ઇલેક્ટ્રોન દૂર કરવાનો થશે તો 3s માંથી અહીંયા ઇલેક્ટ્રોન દૂર કરવાનો થશે તો 3p માંથી। ચર્ચા કરી લીધી છે મિત્રો કે પી કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક પી કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન અને એ પણ અર્ધપૂર્ણ ભરાયેલી એટલે આ રચના કેવી બનશે અસ્થાયી। આ રચના કેવી બનશે સ્થાયી। હમણાં જ મેં કહ્યું એ પ્રમાણે સ્થાયી રચનાનો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઊર્જા વધુ આપવી પડે। અસ્થાયી રચનાનું ઇલેક્ટ્રોન ઝડપથી દૂર થઈ જાય એટલે ઝડપથી આ ઇલેક્ટ્રોન દૂર થશે કોની સાપેક્ષમાં મેગ્નેશિયમ કરતાં। તો એમ કહી શકીએ કે મેગ્નેશિયમ કરતાં એલ્યુમિનિયમની પ્રથમ આયનિક એન્થાલ્પી ઓછી જ હોવી જોઈએ તો સાચી કઈ બનશે 575। ઓકે મિત્રો સ્ક્રીનશોટ લઈ શકો છો લગભગ મારા ખ્યાલ મુજબ બુકના અંદર કોયડાનું ઉદાહરણ હશે અને આ લેક્ચરને અહીંયા સ્ટોપ કરીશું મિત્રો આવતીકાલે મળીશું। ઓકે।